देश में चाली रहेली महामारी ने ध्यान में लईने गणेश मंडपो पण गणेश स्थापना तैयारी माटे रणनीति तैयार करवा लाग्या छे। कोरोना की महामारी ना पगले सरकार द्वारा लॉकडाउन करवामां आव्युं हतुं। लॉकडाउन ने लीधे धंधा रोजगार ठप थई गया छे। आवनारा दिवसों में अपना हिंदू धर्म रीते रिवाज पगले आवनारा तेवर आवी रह्या छे। बे महीना पछी आवनारी गणेश चतुर्थी की तैयारी लईने गणेश मंडल भक्तों रणनीति तैयार करवा लाग्या छे। आवनारा दिवसों में सरकारशीना नीति नियम मुजब गणेश जी की स्थापना करवामां आवशे। नवसारी जिला में असंख्य गणेश मंडलों गणेश स्थापना की तैयारी में 5-6 महीने अगाउ करवा लगे छे। परंतु लॉकडाउन लीधे ओछा समय में तैयारी पूर्ण करवी अने साथे साथे आ महामारी लीधे सरकारशीना गाइडलाइन मुजब नियमों पालन पण करवू जरूरी बनी गयु छे। गणेश मंडलों द्वारा आ वर्षे ओछा खर्च में गणेश स्थापना करवामां आवशे अने गणेश विसर्जन माटे गणेश मंडलों द्वारा कृत्रिम तळाव तैयार करी गणेशजीनुं विसर्जन करवानुं नक्की कर्युं छे। जेथी करीने लोको एकबीजाना संपर्कमां नहीं आवे अने हिंदू धर्मना रीत रिवाज प्रमाणे गणेशजीनुं पूजन थाय अने सरकारशीना नियमोनुं पण पालन थई शके। विजय भाव सर, अमारे अहीं गणपतिनो आयोजन खूब मोटा प्रमाण में थाय छे। आ वर्षे जे कोरोना नी महामारी नो जे मोटो प्रकोप उभो थयो छे ए जोईने एवुं लागे छे के आ वखते गणपति विसर्जन में विघ्न तो नहीं आवे ने। हवे कदाच आवे भी तो आपणे कई रीतना करी शकीए, आगळनो प्रॉब्लम कई रीतने सोल्व करी शकीए, अथवा तो आवी परिस्थिति कंटी कायम माटे रहेशे થોડા દિવસ માટે, તો બાપાને આપણે આ પૂજાપાઠના કેવી રીતે કરી શકીએ એને વિચાર આવે છે। સરકારને ગાઈડલાઇન્સ હવે જે જ્યારે આવે ત્યારે અમારે યુવા મંડળ તરફથી અમને એવું ઈચ્છા છે, અમને એવું લાગે છે કે આપણે નાનામાં નાનું આયોજન કરીને બાપાની મંગળમૂર્તિને આપણે મંગળમૂર્તિ બેસાડીને આપણે આગળ વધવું જોઈએ। મોટા મોટા આયોજન આપણે રદ કરી દેવા જોઈએ જેથી આપણે એકબીજાથી થોડા છેટા રહીને આપણે આપણી આરતી કરી શકીએ, ડિસ્ટન્સ આપણે જાળવી શકીએ, કોરોનાથી આપણે બચાવી શકીએ, અથવા તો મોટા મોટા આયોજન જે કરવામાં જે લોકો ભીડ ભેગી થાય છે એ ભીડ ભેગી ન થાય એનું આપણે ધ્યાન રાખીને આગળ વધી શકીએ। ગણપતિ બાપ્પા મોરિયા, આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં હાલમાં કોરોના નામની મહામારી ખૂબ જ પ્રકોપથી ચાલી રહેલી છે। વિશ્વનો દરેક માનવી આ મહામારી સામે પોતાની રીતે પોતાની લડત લડી રહ્યો છે। હવે આ દિવસો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ ગણપતિનો ઉત્સવ પણ નજીક આવતો જાય છે, ત્યારે દરેકના મનમાં પ્રશ્ન થાય છે કે આ વર્ષે ગણપતિ આયોજનો કરશું તો કઈ રીતના કરશું। સરકારશ્રીની કોઈ ગાઈડલાઈનો આવશે એ મુજબ આયોજનો કરવા પડશે કે આપણે એવી રીતના આયોજનો કરીએ કે એનાથી આ મહામારી આપણી અટકે અને એનાથી ફેલાતી આપણે રોકી શકીએ। આપ સૌ જાણો છો કે અલકાપુરીચા ગણરાયા એનું આ વર્ષે 15મું વર્ષ કહેવાય છે। આપણે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ખૂબ જ ભવ્ય અને દિવ્ય આયોજનો કરવાના હતા, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા ગ્રુપમાં અમે ઘણી બધી મિટિંગો કરી છે, સોશિયલ મિટિંગો કરી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બધાના સજેશન માંગ્યા છે કે આ વર્ષે આપણે ગણપતિમાં સહી કઈ રીતનું આયોજન કરીએ કે જેથી આપણે આ મહામારી સામે લડી પણ શકીએ અને ગણપતિ બાપાની પૂજા પ્રાર્થના પણ કરી શકીએ। તો બધાના જ સર્વાનુમતે જે ગ્રુપના દરેક મેમ્બરના સર્વસંબંધીથી યોગ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે એ નિર્ણયો પ્રમાણે હરિઓમ બાળ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા આયોજિત અલકાપુરીચા ગણરાયાના આ 15મા વર્ષમાં અમે આ વર્ષે ફક્ત ગણપતિ બાપ્પાની મંગળમૂર્તિનું જ સ્થાપના કરશું। આ ઉપરાંત દર વર્ષે અમે જે રીતના મોટા મોટા આગમનનું આયોજનો કરીએ છીએ એ આયોજનો પણ આ રીતે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે। ગણપતિ આગમનનું કોઈ જ આયોજન અમારા તરફથી કરવામાં આવશે નહીં। એ ઉપરાંત દર વર્ષની જેમ અમે ગણપતિમાં વિવિધ ગણપતિના ઉત્સવ દરમિયાન જ ભંડારો છે, નાના બાળકોની રમત છે, રાસ ગરબા છે, આ દરેક વસ્તુના આયોજનો કરતા હતા, પરંતુ આ વખતે આ બધા જ આયોજનો સંપૂર્ણ રીતે આપણે કેન્સલ કરી દેવામાં આવ્યા છે। તેમજ વિસર્જનની પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખતા પહેલી જ વાર અલકાપુરીચા ગણરાયા ગ્રુપ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વર્ષે આપણે ગણપતિ બાપ્પાના મંડપ પાસે જ કૃત્રિમ તળાવ બનાવશું અને એમાં જ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરીશું, જેથી આપણા મંડળ દ્વારા આ કોરોના મહામારીને વધુ ફેલાતા આપણે અટકાવી શકીએ। ગણપતિ બાપ્પાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે જેમ બને તેમ આપણને આ કોરોના મહામારી સામે લડવાની શક્તિ આપે અને જલ્દીથી જલ્દી આ કોરોના મહામારી દૂર થાય અને આપણે ગણપતિ બાપ્પાનું ખૂબ જ સારી રીતે આયોજન કરી શકીએ, સ્થાપના કરી શકીએ। મેઇન વસ્તુ ઉજવણી આપણે કરવાની છે, પરંપરા જાળવવાની છે, પણ એવી ઉજવણી ન થઈ જાય કે આપણે એમાં આપણે સરકારને કે બીજાને નડતરરૂપ બનીએ, કારણ કે આપણે દરેક સરકારની ગાઈડલાઇનો, સરકારના નીતિ નિયમો, જે કંઈ પણ નવા નિયમો આવશે એ બધા નિયમોને અનુરૂપ થઈને જ આપણે આ બધા આયોજનો કરવાના છે। તો ફરીથી ગણપતિ બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે અમને આ મહામારી સામે લડવાની ખૂબ જ તાકાત આપજો અને આપનું સ્થાપના ખૂબ જ સારી રીતે નિર્વિઘ્ને, આપને તો વિઘ્નહર્તા કહ્યા છે, તો આપ બધા જ વિઘ્નો અમારા દૂર કરો અને અમારા આ આયોજનો સારી રીતે સંપૂર્ણ થાય એ જ આપના ચરણોમાં પ્રાર્થના।
ના ગણપતિ બાપ્પા મોરિયા. હાલ કોરોનાની મહામારીને લઈ કેન્દ્રની ગાઈડલાઈન મુજબ ગણેશોત્સવ ઉજવવા માટે મંડળો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દીપક વસાવા, G24 ન્યૂઝ, નવસારી.